વલસાડની જાણીતી એનએચ કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. બનાવ બાદ કોલેજમાં માહોલ ગરમાયો હતો અને બે વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી ગયા હતા. વિદ્યાર્થીઓએ પેપર ફૂટવાના આ પ્રકરણમાં કોલેજના જ સ્ટાફ કે એક પ્રોફેસરની સંડોવણી હોવાના સનસનીખેજ આક્ષેપ કર્યા છે. ઉલ્લેખનીય છે કે 28મી તારીખે બીકોમના 5મા સેમેસ્ટરનું પેપર હતું. આ પેપર ફૂટ્યું હોવાના વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યા હતા. પછી અમે રજૂઆત કર્યું એમની સામે, સર અમે, પછી મેનેજમેન્ટ આવ્યો, મેનેજમેન્ટને કમ્પ્લેન કર્યું, પછી આજે અમે આવ્યા તો અમે પહેલાં એક વસ્તુ પૂછેલું કે સરે કઈ નિકાલ કરેલો હશે, પણ સરે કયા જ નિકાલ નથી કર્યો. ગિરીશાના સરે કયા જ નિકાલ નહીં કર્યો. ગિરીશાના સર એમ કે અમારું પ્રોસેસ ચાલતું છે, અમારું પ્રોસેસ ચાલતું છે, અમારું પ્રોસેસ કાલે, બાકી કંઈ જવાબ નહીં. પણ અમે કીધું કે સાહેબ તમે હેમરાજ સાહેબ પર કેસ કરો. જે તે દિવસે વિદ્યાર્થીઓએ આ મામલે કોલેજના આચાર્યને રજૂઆત કરી હતી અને આ પેપર ફૂટવા પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી આ પેપર કાંડમાં કોલેજના જ લોકોનો હાથ હોવાની વાત કરી હતી. જો કે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાતા વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલની કેબિનમાં ઘૂસી અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ગંભીર આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો. મારો આમાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં અને મેં એમ કોમ ફક્ત લેક્ચર એવી સેવા આપવા માટે બરાબર છે. મને 300 રૂપિયા લેક્ચર પણ આપે અને આમાં કોઈ પરમેન્ટ લેક્ચર નથી, કંઈ જ નથી. હું એમ કોમની અંદર ફક્ત લેક્ચર એવી વિઝિટિંગ મને બોલાય ત્યારે આવું અને જે પેપર ફૂટી ગયું તેમાં મારો સબ્જેક્ટ જ નથી અને મેં જે એમ કોમમાં પેપર કાઢેલા તે કાઉન્ટ 7 અને 9 કાઢેલા. તેમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી, કોઈ છોકરાને ઇશ્યુ નથી, કોઈ ફૂટ્યું નથી, કંઈ નથી થયું. પણ આ વાયા વાયા છોકરાએ બધી વાતો મારા ટ્યુશન ક્લાસની કરી દીધી અને તે વાત છે તો મને હું આજે આના ઘરું ચોર હતો, આજે આવતી બી નહીં. અહીંયા હું સામે ચાલીને આવ્યો અને તેમ છતાં ત્યાં યુનિયનવાળા બધા ભેગા થઈ ગયા અને મારું નામ એમાં એ લોકો કહી દીધું અને હું તો આમાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં મારું. અને હું આ સંસ્થામાં કામ કરું, મારી પોતાની છોકરી ભણતી હોય બરાબર, હું પોતે આ સંસ્થામાં ભણેલો હોઉં બરાબર છે અને જ્યાં આટલા વર્ષથી સેવા કરતો હોઉં તો હું શું કામ આ બધું ગંદુ કામ. બીજી તરફ ક્રેડિટ લેવાની લહાયમાં અન્ય એક વિદ્યાર્થી સંગઠને પણ મામલામાં ઝંપલાવતા વિવાદ વકર્યો હતો. અંતે બંને સંગઠનના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી કોલેજમાં પેપર કાંડના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોનું પણ રાજકારણ ગરમાયું છે અને મામલો ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. આજે જ્યારે આ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યારે એવું રજૂઆત એવી છે કે તાત્કાલિક જ તમે એક્શન લો. મારે એવું કહેવાનું છે કે જ્યારે ઇન્ટરનલ પરીક્ષાના પેપર ફૂટ્યા હોય એ બાબતનો મોકૂફીનો નિર્ણય લીધો હોય ત્યારે એ બાબતની પૂછતાછ અને એ બાબતની ઇન્કવાયરી કર્યા બાદ જે વ્યક્તિ હશે તે એ વિદ્યાર્થી હોય, કારણ કે વિદ્યાર્થીગીરીના ગ્રુપમાં ફરતું થયું છે, એનો છેલ્લો છેડો આપણે શોધવો પડે અને એ બાબતને ઇન્કવાયરી કરીને જેનો નિર્ણય આવશે એ નિર્ણય પ્રમાણે આપણે એના ઉપર નિર્ણય લઈશું.